કેમેરાનો યુઝ કરીને આપણે જે વિડીયો રેકોર્ડ કરીએ એ બધી વસ્તુ. તો ધ ટોપિક નેમ ઇઝ ઓડિયો વિડીયો એન્ડ કેમેરા. તો એની અંદર સૌથી પહેલી વસ્તુ આવશે કે તમે જ્યારે કોઈ વિડીયો અરે ઓડિયોને રેકોર્ડ કરો છો અથવા ઓડિયોને તમને પ્લે કરવું છે તો વોટ આર ધ ડિફરન્ટ શું કહેવાય ક્લાસીસ ધેટ યુ ગેટ. મેં તમને એક ટોપિક કરાવ્યો હતો કે ફેચિંગ ધી ડેટા ફ્રોમ એક્સટર્નલ સ્ટોરેજ, એવી રીતનો જે ટોપિક આપણો ચાલ્યો હતો ને એસક્યુએલ લાઇટ ચલાવતા હતા એમાં લાસ્ટ ટોપિક હતો કે ભાઈ એક્સટર્નલ ડેટા એક્સટર્નલ એસડી કાર્ડો એમાંથી ડેટાને કેવી રીતે ફેચ કરવાનો. તો એની અંદર મેં તમને જે એક્ઝામ્પલ કરાવ્યો હતો ને એની અંદર એવું હતું કે હું છે ને લિસ્ટ ઓફ સોંગ્સ જે મારા ડિવાઇસની અંદર સ્ટોર થયેલા હોય એ બધાને લઈ આવતી હતી અને એની એને હું ડિસ્પ્લે કરાવતી હતી. હવે અત્યારે સમજો તમે એવું કે એ જ વસ્તુ અહીંયા સુધી ડિસ્પ્લે કરાવી દીધા પછી એને પ્લે કરવું છે તો એની માટેનું જે વસ્તુ યુઝ થશે ધેટ ઇઝ કોલ્ડ ધી મીડિયા પ્લેયર. સો ઓડિયો પ્લે કરવા માટે જે ક્લાસ યુઝ થાય ધેટ ઇઝ કોલ્ડ મીડિયા પ્લેયર ક્લાસ, અને ઓડિયોને રેકોર્ડ કરવા માટે જે ક્લાસ યુઝ થાય ઓડિયોની અંદર ઓડિયો પ્લેયર બી આવી ગયું અને ઓડિયો રેકોર્ડર બી આવી ગયું, ને બે નામે કોડ સહિત તૈયાર કરીને રાખ્યા છે. પહેલાં તમને શોર્ટમાં સમજાવી દઉં કે એની અંદર કેટલી કેટલી મેથડ્સ આવે અને કઈ રીતના એ વસ્તુને આપણે કરવાના છીએ. ઓકે, સો સ્ટાર્ટિંગ વિથ ધી નેક્સ્ટ થિંગ. દેખાય છે ને તમને લોકોને યુઝિંગ મીડિયા પ્લેયર વાળો જે ક્લાસ છે એ, અરે જે સ્ક્રીન છે એ દેખાય છે ને બધાને? સી મીડિયા પ્લેયર ક્લાસ શું છે તો મેં તમને જેમ કીધું કે મીડિયા પ્લેયર ઇઝ સમથિંગ કે જેનો યુઝ કરીને યુ કેન પ્લે સોંગ્સ. સી ધેર આર વેરિયસ વેઝ ઓફ એડિંગ ઓડિયો ફાઇલ્સ ઇન યોર એન્ડ્રોઇડ એપ્લિકેશન. ઓડિયો ફાઇલ્સને એડ કરવાની માટે તો તમને ખબર જ છે કે તમે કોઈ પણ સોંગ, સપોઝ કોઈ વોટ્સએપમાં તમને કોઈ ઓડિયો મોકલે તો તમારા ફોનમાં આવી જવાનું છે. તમે કોઈને કોઈ સોંગ્સને ડાઉનલોડ કર્યા છે તમારા એસડી કાર્ડમાં ઓલરેડી સ્ટોર કરેલા, સો ધેર આર લોટ્સ ઓફ ડિફરન્ટ વેઝ કે જેનાથી તમારા એપ્લિકેશનની મતલબ કે તમારા ફોનની અંદર ઓડિયો ફાઇલ્સ આવવાના છે. હવે એની માટે તમે અલગ અલગ મીડિયા પ્લેયર્સનો યુઝ કરતા જશો બધાય પોતાની રીતે, જેને જે યુઝ કરવું હોય. તમે ગાના કે સ્પોટિફાઈ યુઝ કરતા હોય તો એ ઓનલાઈન સ્ટ્રીમિંગ કરીને પ્લે કરે છે, પણ એ બધી વસ્તુ કરવા માટે મતલબ કે એટ ધી એન્ડ સાઉન્ડ પ્લે કરવા માટે જે ક્લાસનો યુઝ થાય ધેટ ઇઝ કોલ્ડ મીડિયા પ્લેયર ક્લાસ. ટુ પ્લે એન ઓડિયો ઓર અ વિડીયો ફાઇલ ઇન એન્ડ્રોઇડ, ઓડિયો અથવા વિડીયો ફાઇલ બે કોઈ પણ વસ્તુ પ્લે કરવા માટે ધ એન્ડ્રોઇડ મલ્ટીમીડિયા ફ્રેમવર્ક ઇન્કલુડ ધી સપોર્ટ ઓફ મીડિયા પ્લેયર એપીઆઈસ. તમે એન્ડ્રોઇડ આર્કિટેક્ચર જ્યારે શીખ્યા હતા ત્યારે એની અંદર એક આખું આપણે આપ્યું હતું કે ભાઈ આ લેયરની અંદર અલગ અલગ ફ્રેમવર્ક આવે ને એની અંદર મલ્ટીમીડિયા ફ્રેમવર્ક આવ્યું હતું. તો એ મલ્ટીમીડિયા ફ્રેમવર્ક જે છે એની અંદર શું વસ્તુ હોય, મીડિયા પ્લેયરના રિલેટેડ જેટલી બી એપીઆઈસ છે એટલે કે એના રિલેટેડ જેટલા બી ક્લાસીસ છે એ બધા મૂક્યા હોય. So by using the media player APIs you can play audio or video files from your Android file system or play the files from your application's source resource file or even you can stream them online. તમારે તમારા ફોન માંથી પ્લે કરવું છે, તમારી એપ્લિકેશન માંથી પ્લે કરવું છે અથવા ઓનલાઈન સ્ટ્રીમ કરવું છે. પહેલી બે વસ્તુમાં શું કહેવા માંગુ છું, તમારા ફોનમાંથી પ્લે કરવું છે મતલબ કે તમારા એસડી કાર્ડમાં સ્ટોર કરેલું હોય એ પ્લે કરવું છે. તમારી એપમાંથી પ્લે કરવું છે એનો મતલબ એવો હું કહેવા માંગુ છું કે તમે એવું પણ કરી શકો કે તમારી જે એપ છે એની અંદર તમે એક આખું રો ફોલ્ડર બનાવીને એની અંદર મ્યુઝિક્સને એડ કરીને, સપોઝ ફોર એક્ઝામ્પલ એવું હોય કે તમારે તમે કોઈ એલાર્મ બનાવ્યો છે તો એ એલાર્મની અંદર તમારે અમુક જ તે શું કહેવાય રિંગ ટોન્સ મતલબ કે અમુક જ અલાર્મ ટોન્સ દેવી છે એને યુઝરને પ્લે કરવા માટે કે ડિફાઈન જ છે કે મારે આ પાંચ જ દેવાની છે. તો એ પાંચેયની જે MP3 ફાઇલ હશે એને તમારે તમારા એપની અંદર રો ફોલ્ડર બનાવીને એની અંદર મૂકી દેવાનું. સી આપણે કેવું રાઉન્ડેડ કોર્નર્સ બનાવવા હતા તો એની માટે ડ્રોએબલ ફોલ્ડરમાં XML ફાઇલ મૂકતા હતા, પછી એવી રીતે મેનુ બનાવવું હતું તો એની માટે મેનુ નામનું ફોલ્ડર બનાવ્યું હતું રિસોર્સમાં અને એની અંદર મૂકતા હતા. એ જ રીતે જ્યારે તમારે કોઈ MP3 ફાઇલ્સ પ્લે કરવી હોય અથવા મૂકવી હોય તમારા એપની અંદર તો એની માટે તમારે શું કરવાનું કે તમારા રિસોર્સ ફોલ્ડરની અંદર એક નવું ફોલ્ડર બનાવવાનું RAW નામનું
અને એની અંદર તમારે જે બી તમારી ફાઇલ છે એમપી3 ફાઇલ છે એને મૂકી દેવાની ને એને પછી તમે તમારા એપની અંદર એક્સેસ કરી શકો. ઈ એક રીત છે જેનાથી મીડિયા પ્લેયર બની શકે. મતલબ કે કેવું કે ઈ એક જ સોંગને પ્લે કરવાનું એવી રીતે મારે અત્યારના તમને જે દેખાડવું છે ને એ આખું મેં મીડિયા પ્લેયર બનાવીને દેખાડવું છે. અને એની અંદરથી મતલબ કે મલ્ટીપલ સોંગ્સ દેખાય, આખું પ્લેલિસ્ટ દેખાય અને એની ઉપરથી આખું મારે તમને પ્લે કરીને કેમ થાય ઈ એ રીતનું હું સમજાવવા માંગુ છું અત્યારના. બાકી ધીસ ઇઝ ધ વે કે તમે કરી શકો. પણ એમાં કેવું થશે કે તમે જેટલા સોંગ્સ રાખ્યા છે ને ઈ જ સોંગ્સ પ્લે થશે ને એને તમારે મેનેજ કરવા પડશે કે નેક્સ્ટ ઉપર ક્લિક કરીને આગળ શું કરવાનું. બીકોઝ એની અંદર ક્યાંય લિસ્ટ વ્યૂ નહીં આવે તો લિસ્ટ વ્યૂનું જે આપણે યુઝ કરીને નેક્સ્ટ ને ફોરવર્ડ કરી શકીએ એ વસ્તુ એની અંદર પોસિબલ થશે નહીં. એટલા માટે સમજણ પડી. નો સમજણ પડતી હોય તો વચ્ચે વચ્ચે પૂછતા જજો હું શું કહું છું એમાં. હવે મીડિયા પ્લેયર તમે જયારે યુઝ કરતા હો ને તો અગેન યુ ગેટ લોટ્સ ઓફ ફંક્શન્સ કે જેનો યુઝ કરીને તમે મેથડ્સ જેનો યુઝ કરીને તમે મીડિયા પ્લેયરને યુઝ કરી શકો. પણ એની અંદર કેટલી વસ્તુઓ આવશે એટલે કે એના જે ફ્લો છે આખો કે મીડિયા પ્લેયર તમારે બનાવવું છે તો એની માટે તમારે કઈ રીતના અપ્રોચને યુઝ કરવો પડશે. તો સૌથી પહેલું કામ છે કે મીડિયા પ્લેયરને પ્રિપેર કરવું પડશે. એના માટે પ્રિપેર મેથડ છે. એટલે કે મીડિયા પ્લેયરનો તમે જે ઓબ્જેક્ટ બનાવ્યો એની ડોટ કરીને પ્રિપેર એવી રીતની મેથડ આવે. ટુ પ્લે અ મીડિયા ફાઇલ યુ નીડ ટુ ફર્સ્ટ પ્રિપેર ઇટ. ધેટ ઇઝ યુ નીડ ટુ લોડ ધ ફાઇલ ફોર પ્લેબેક. સાઉન્ડને પ્લે કરવા માટે સૌથી પહેલા એને તમારે લોડ કરાવવું પડે. તો ઈ જે લોડ કરાવવા માટે જે મેથડ યુઝ થાય ધેટ ઇઝ કોલ્ડ ધેટ ઈ જે મેથડ યુઝ કરીને તમે કરશો ધેટ ઇઝ કોલ્ડ પ્રિપેરિંગ ધ મીડિયા ફાઇલ. એની માટે યુ હેવ 3 ડિફરન્ટ મેથડ્સ. પ્રિપેર એસિંક એટલે કે એસિંક્રનસલી પ્રિપેર કરવા માટે અને ત્રીજું છે સેટ ડેટા સોર્સ. ઈ ત્રણેય મેથડ્સ જે છે ઈ ત્રણેય મેથડ્સનો એની રીત તમારી રીતે તમારે મતલબ કે ત્રણેય મેથડ્સ નું અલગ અલગ સિગ્નિફિકન્સ છે અને ઈ રીતે યુઝ થાય. પણ ત્રણેયનું કામ શું છે પ્રિપેર ટુ પ્રિપેર અ મીડિયા ફાઇલ. હું તમને હમણાં જે એક્ઝામ્પલ સમજાવું એની અંદર આવી જશે એ મેથડ. બીજું કામ કરવાનું આવશે સ્ટાર્ટ અથવા પોઝ ધ પ્લેબેક. એટલે કે તમે લોડ કરી લીધી તમારી ફાઇલ હવે એને પ્લે કરાવવાની છે તો ઈ પ્લે કરાવવા માટેની જે મેથડ છે એની મેથડનું નામ છે સ્ટાર્ટ અને સ્ટોપ અરે સોરી પોઝ. તો શું થશે આફ્ટર લોડિંગ ધ મીડિયા ફાઇલ યુ કેન સ્ટાર્ટ પ્લેઇંગ ધ મીડિયા ફાઇલ બાય યુઝિંગ ધી સ્ટાર્ટ મેથડ. અને સ્ટાર્ટ આપણને ખબર છે તમારું જે મીડિયા પ્લેયર હશે એમાં સ્ટાર્ટ અને પોઝ બંને એક જ બટન ઉપર થતું હોય કે વન્સ યુ પ્લે તો ઈ જે બટન હોય એનું કામ થઈ જાય પોઝનું. એની ઉપર તમે પોઝ ઉપર ક્લિક કરી દો તો એનું પાછું બટનનું કામ થઈ જાય સ્ટાર્ટ કરવાનું. મતલબ કે એક જ બટનને આપણે અલગ અલગ રીતે ટોગલ કરીને યુઝ કરતા હોઈએ. તો એની માટે મીડિયા પ્લેયર ને પ્રિપેર કરી નાખ્યું પછી મીડિયા પ્લેયરનો ઓબ્જેક્ટ ડોટ સ્ટાર્ટ મેથડથી સાઉન્ડ પ્લે થશે અને મીડિયા પ્લેયર ડોટ પોઝ મેથડથી સાઉન્ડ જે છે એ પોઝ થઈ જશે. એની પછી છે સ્ટોપ ધી પ્લેઇંગ. મતલબ કે મીડિયા પ્લેયરને તમારે સ્ટોપ કરી દેવું છે તો યુ કેન સ્ટોપ ધ પ્લેબેક બાય યુઝિંગ ધી રીસેટ મેથડ. મીડિયા પ્લેયરનો ઓબ્જેક્ટ ડોટ રીસેટ. ધીસ મેથડ ઇઝ યુઝડ વેન યુ વોન્ટ ટુ સ્ટોપ ધ પ્લેબેક એન્ડ ધેન પ્રિપેર અનધર પ્લેબેક ફોર પ્લેઇંગ. મતલબ કે એક વખત એક સોંગ જે ચાલે છે એને સ્ટોપ કરીને બીજાને વાપરવું છે એના માટે જે તમે યુઝ કરશો ધેટ ઇઝ કોલ્ડ સ્ટોપ. એની પછી છે સીક ટુ અ પોઝિશન. હવે તમે જોયું હશે કે તમારું મીડિયા પ્લેયર છે એમાં નીચે સીક બાર પણ હશે કે તમારે કોઈ પર્ટિક્યુલર સોંગમાં અમુક વેલ્યુથી શું સાંભળવું છે તો યુ કેન ગો ટુ ધેટ પર્ટિક્યુલર વેલ્યુ. સો ફોર ધેટ યુ નીડ ટુ સીક એટ ધેટ પર્ટિક્યુલર પોઝિશન. તો એના માટે જે યુઝ થાય ધેટ ઇઝ કોલ્ડ અ સીક બાર. અને સીક ટુ અ પોઝિશન કરવા માટે સીક ટુ મેથડ છે તમારી પાસે. સીક ટુ મેથડનું કામ શું છે તો કે યુ કેન ડાયરેક્ટલી સ્કીપ ટુ અ પર્ટિક્યુલર પોઝિશન in milliseconds in the media file by using the seek to. અને seek to ની અંદર તમારે પાસ કરી દેવાનું કે તમારે કઈ પોઝિશન ઉપર જવું છે. સો ધ મેથડ ધેટ યુ હેવ ઇઝ એનું નામ છે seek to. એની પછી નેક્સ્ટ ઇઝ ટુ યુ કેન ગેટ ધી લેન્થ ઓફ ધ સોંગ. શું કામ લેન્થ ઓફ ધી સોંગ જોવે તો કે તમે એવું જોયું હશે કે સીક બાર જે હોય તમારું કે જેની અંદર તમારું તમારું સોંગ કેટલું પ્લે થયું એનું પ્રોગ્રેસ દેખાડતું હોય એની લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બે ટેક્સ્ટ બોક્સ ટેક્સ્ટ વ્યૂ હશે. એ ટેક્સ્ટ વ્યૂની અંદર સ્ટાર્ટિંગ વાળામાં દેખાડશે કે સોંગ કેટલા મિનિટનું પ્લે થયું અને જે લાસ્ટ વાળું રાઈટ હેન્ડ સાઈડ વાળું જશે ત્યાં આગળ દેખાડશે કે કેટલા મિનિટનું સોંગ છે અથવા કેટલું બાકી છે. બંને બેમાંથી કોઈ પણ વસ્તુ તમે શો કરી શકો. તો એના માટે તમારે એવું રિક્વાયરમેન્ટ જોશે કે તમારા સોંગની લેન્થ કેટલી છે. તમારા સોંગની જે લેન્થ હશે એમાંથી એનું જે પ્રોગ્રેસ છે એ ડિસ્પ્લે કરાવવું પડશે તમારે સીક બારની અંદર. કેટલું સોંગ બાકી છે એ ડિસ્પ્લે કેલ્ક્યુલેટ કરાવવા માટે જોશે. તો એ બધી વસ્તુ કરવા માટે ગેટ ડ્યુરેશન મેથડ છે. ગેટ ડ્યુરેશન મેથડથી તમે જે સોંગ પ્લે કરો છો એની
લેન્થ છે છે ઈ તમે ગેટ કરી શકો. પછી ધ કરન્ટ પોઝિશન ઓફ ધી સોંગ, તો કે અગેન જે તમે નીચે સિક બાર તમારું દેખાય છે અથવા જે પ્રોગ્રેસ બાર તમે શો કરો છો, તો ઈ પ્રોગ્રેસ કેટલી દેખાડવી એની માટે અગેન રિક્વાયર્ડ છે કે કેટલું તમારું સોંગ પ્લે થયું. તો ઈ તમને ગેટ થશે ગેટ કરન્ટ પોઝિશન ઉપરથી, કે જેની ઉપરથી તમને ખબર પડશે કે તમારું સોંગ કેટલું પ્લે થયું અને અત્યારના તમારું જે સિક બાર છે એને ક્યાં રાખવાનું છે. અને લાસ્ટ મેથડ છે રિસોર્સ ડી એલોકેશન. હવે તમે આપણે લોકોએ જેટલા બી મતલબ આવી રીતના એક્સટર્નલ ક્લાસીસ ને એવું બધું જે યુઝ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ કર્સરનો યુઝ કર્યો હતો કે કન્ટેન્ટ એલ્યુઝનો યુઝ કર્યો હતો, તો એ બધી વસ્તુમાં આપણે જોયું હતું કે જ્યારે તમારી રિસોર્સ યુટિલાઇઝેશન પૂરું થઈ જાય એટલે તમારે એને રિલીઝ કરાવી દેવું પડે. તો એ જ રીતે મીડિયા પ્લેયરનું રિસોર્સ યુટિલાઇઝેશન પૂરું થઈ જાય એટલે મીડિયા પ્લેયરને રિલીઝ કરાવી દેવું પડે, એના માટે પણ રિલીઝ મેથડ અવેલેબલ છે. એટલે કે તમારા મીડિયા પ્લેયર નું ઓબ્જેક્ટ ડોટ રિલીઝ મેથડ તમે કોલ કરો એટલે શું થશે કે તમારી જે મીડિયા પ્લેયર નું જે ઓબ્જેક્ટ છે એ રિલીઝ થઈ જશે. સો ધીસ આર ધ ડિફરન્ટ ફંક્શનાલિટીઝ ધેટ યુ કેન પ્રોવાઈડ બાય યુઝિંગ ધ મીડિયા પ્લેયર. અને ધીસ આર ધ એની સાથે સાથે મેં તમને અંદર કીધા કે વિચ આર ધ ડિફરન્ટ ફંક્શન્સ. હવે લેટ મી શો યુ એન એક્ઝામ્પલ ફોર ધીસ. આની અંદર મારી પાસે અમારો એક ક્લાસ છે કે જેની અંદર મેં આખું મીડિયા પ્લેયરના રિલેટેડ બધી વસ્તુઓ ડિફાઇન કરી છે, બરોબર. હવે આની અંદર સૌથી પહેલા તમને હું મારું જે શું કે મેનિફેસ્ટ ફાઇલ છે એની અંદરની પરમિશન એક સૌથી પહેલા મારે ચેન્જ કરવી પડશે, બીકોઝ અત્યારના મારું રેકોર્ડરની અંદર આપેલી છે મેં પરમિશન એટલા માટે. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ક્રીન જે મારી પ્લે થશે. હવે આ સ્ક્રીન જે છે એ શું છે, તો કે આ સ્ક્રીન એટલે મારું આખું મીડિયા પ્લેયર મેં અહીંયા આગળ ડિઝાઇન કરીને રાખ્યું છે એ છે. સી દેખાય છે ને બધાને, ધીસ ઇઝ ધ મીડિયા પ્લેયર. આવી રીતનો મેં કઈક એક મીડિયા પ્લેયર બનાવ્યું છે કે ઉપર જે છે એ સોંગ નું નામ આવે છે, આ બાજુ જે બટન છે આના આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ ટોપમાં, તો એ છે એના ઉપરથી પ્લેલિસ્ટ મારી જે છે એ ડિસ્પ્લે કરાવીશું. મતલબ કે એની ઉપર ક્લિક કરું તો લિસ્ટ ઓફ સોંગ ડિસ્પ્લે થશે. આ સિમ્પલ ખાલી પેલું આલ્બમનું જે કવર પેજ હોય એ દેખાડવું હોય તો એના માટેનું છે. આ બે જે છે ધીસ ઇઝ ફોર રિપીટિંગ, ધીસ ઇઝ ફોર શફલિંગ, કે તમારે સોંગ ને રિપીટ કરાવવું છે અથવા તમારે પ્લેલિસ્ટ ને રિપીટ કરાવી છે તો એના માટે હોય, અથવા તમારે સોંગ ને શફલ કરાવવું છે મતલબ કે તમારે લાઇનમાં તમારી લિસ્ટમાં જે રીતના સોંગ છે એ રીતે નથી બગાડવા, તમારે રેન્ડમલી કોઈ પણ સોંગ વન બાય વન પ્લે કરાવવા છે તો એના માટે શફલ આવે, તો એ શફલ કરવા માટેનું આ બટન છે. એની નીચે આ જે છે ધીસ ઇઝ યુઅર પ્લે બટન, કે જેને જે પ્લે અને પોઝ બંને માટે કામ કરશે. ધીસ ઇઝ ફોર ફોરવર્ડિંગ ધી સોંગ બાય 10 સેકન્ડ, ધીસ ઇઝ ફોર રિવર્સિંગ ધી સોંગ બાય 10 સેકન્ડ, મતલબ કે તમારું સોંગ ચાલે છે અને તમે થોડું પાછળથી પાછું સાંભળવું છે તો એના માટેનું છે. એમાં તમે ડિફાઇન કરી શકો કે તમારે કેટલા સેકન્ડ માટે ફોરવર્ડ અથવા બેકવર્ડ કરાવવું છે. ધીસ ઇઝ ફોર પ્લેઇંગ ધ નેક્સ્ટ સોંગ, જે રાઇટ મોસ્ટ બટન છે એ, અને જે લેફ્ટ મોસ્ટ બટન છે ઇઝ ફોર પ્લેઇંગ ધી સોંગ, જે એની પહેલાનું જે સોંગ છે એ પ્લે કરવા માટે. સમજણ પડે છે બધાને? યસ ઓર નો? ઓકે, તો આવી રીતની કંઈક એક મારી પાસે ફાઇલ છે, મતલબ કે આવી રીતનું એક મેં XML બનાવી છે કે જેની અંદર આટલી આટલી વસ્તુઓ મેં મૂકેલી છે. બધા ઇમેજ બટન છે એટલે ઇમેજ બટનની ક્લિક લિસનર્સ હું લખીશ અલગ અલગ રીતે. ડિઝાઇન તમારે જે રીતે કરવી હોય એ રીતે કરી શકો. આ હું તમને ખાલી સમજાવવા માટે સેમ્પલ ડિઝાઇન બનાવીને રાખી છે. હવે મારી જે મેઇન એક્ટિવિટી મતલબ કે આ બધી વસ્તુ મારે જ્યાં કરવાની છે એ એક્ટિવિટીમાં હું આવી ગઈ. એ એક્ટિવિટીમાં એઝ યુઝ્યુઅલ જેટલા બી મારી પાસે બટન્સ હતા, મતલબ કે જે ઇમેજ બટન્સ, એ ઇમેજ બટન્સ ને પછી ઉપરનું જે ટાઇટલ હતું એને, પછી જે ડ્યુરેશન દેખાડવું હતું મારે, કરંટ ડ્યુરેશન અને કરંટ ડ્યુરેશન ટોટલ ડ્યુરેશન, એ બે વસ્તુ હતી તમે લોકોએ જોયું હોય તો. સી આ મારું જે સોંગ છે ને એની આજુ ને બાજુ બે ટેક્સ્ટ વ્યૂ છે કે જેની અંદર હું દેખાડીશ કે અત્યારે કેટલું સોંગ પ્લે થયું ને કેટલું બાકી રહ્યું. આ જે છે એ સિક બાર છે કે જેની અંદરથી દેખાડીશ કે કેટલું સોંગની સોંગ કેટલું પત્યું એ દેખાડવા માટેનું. તો એ બધી વસ્તુ જેટલી બી મેં જેટલા બી મેં વ્યૂઝ લીધા છે એ બધા વ્યૂઝને અહીંયા આગળ મેં ઇનિશિયલાઇઝ કર્યા. હવે એની પછીનું નેક્સ્ટ વસ્તુનું જે કામ આવશે ધેટ ઇઝ કે મારે ડિફાઇન કરવું પડશે, પરમિશન લેવી પડશે.
હવે કોઈ પણ જગ્યાએ આપણે જ્યારથી ડેટાબેસ ચાલુ કર્યું ત્યારનું મેં તમને કીધું છે કે તમારે ડેટાબેસની અંદરથી કોઈ વેલ્યુને લાવીને ડિસ્પ્લે કરાવી છે અથવા ડેટાબેસમાં કોઈ વેલ્યુને પુટ કરાવી છે તો તમારે પરમિશન્સ એની લેવી પડે. કઈ કઈ પરમિશન? તો કે પર્ટિક્યુલરલી સોંગ પ્લે કરવા માટે જો તમે વાત કરતા હોય તો આઈ નીડ ટુ યુઝ ધી રીડ એક્સટર્નલ સ્ટોરેજ પરમિશન અને સ્ટોરેજ પરમિશન, અને જ્યારે મારે રેકોર્ડ કરવું હોય તો રેકોર્ડ ઓડિયો અને રાઇટ એક્સટર્નલ સ્ટોરેજ, ઈ આટલી ચારેય પરમિશન લેવી પડે તો જઈને હું એને પ્લે કરી શકું. મારું આ જે એક્ઝામ્પલ છે ને એની અંદર મેં બે વસ્તુ મૂકેલી છે. મીડિયા પ્લેયર એ લીધેલું છે, મતલબ કે ખાલી પ્લે કરવા માટેનું લખેલું છે કોડ, અને એની સાથે સાથે મેં બીજો એક એક્ટિવિટીની અંદર રેકોર્ડ કરવા માટેનો ક્લાસ એ લખ્યો છે. એટલે આ જે બે છે, રેકોર્ડ ઓડિયો અને રાઇટ એક્સટર્નલ સ્ટોરેજ, એ બે રેકોર્ડ કરવા માટે યુઝ થાય, અને રીડ એક્સટર્નલ સ્ટોરેજ અને સ્ટોરેજ એ બે વસ્તુ છે. એ ઓડિયોને પ્લે કરવું હોય મારે, એટલે કે લિસ્ટ ઓફ સોંગ્સ ગેટ કરાવીને પ્લે કરાવવું છે, તો એના માટે યુઝ થાય. તો આટલી બધી પરમિશન જે છે એ મારે યુઝ કરવી પડે. અને મેં તમને જેમ કીધું કે માર્શમેલોના વર્ઝન પછીથી તમારે રન ટાઈમ પરમિશન માટે તમારે શું કહેવાય આપવું પડે, કે ભાઈ જયારે ફર્સ્ટ ટાઈમ લોડ થાય તમારી સ્ક્રીન, એટલે તમને પેલું જે પરમિશન નું ફર્સ્ટ ટાઈમ જયારે રન કરતા હોય તમે એપ, તો તમને પરમિશન નું જે દેખાડે એના માટે. તો એની માટે મેં એક સિમ્પલ મેથડ બનાવી નાખી છે, એન્ડ્રોઇડ રન ટાઈમ પરમિશન. મેં તમને સ્ટાર્ટિંગમાં એવું કીધું હતું કે તમારે અમુક વસ્તુઓ, અમુક કોડ એવો હોય કે જે તમે જગ્યાએ જગ્યાએ યુઝ કરી શકો, તો એને આવી રીતે અલગ અલગ મેથડથી બનાવીને રાખવાના. ફોર એક્ઝામ્પલ, મેં તમને એવું કીધું હતું કે તમારે એપ, અરે જે વ્યૂઝ છે એને ઇનિશિયલાઇઝ કરવા માટેનું હોય, કોઈ ડાયલોગ બિલ્ડર હોય, ડાયલોગ તમારે ડિસ્પ્લે કરવો હોય તો એના માટેનું જે તમે બિલ્ડર બનાવ્યું હોય એ આખી એક અલગ જ મેથડની અંદર બનાવી નાખવાનું હોય, કે પછી તમારે લોગ ઇન માટેનું છે તો ઈ કોડ એ એવો છે કે જે અલગ અલગ એપ્સમાં તમે રીયુઝ કરી શકો, તો એને આખી અલગ મેથડમાં બનાવી રાખવાનું. તો એ જ રીતે આ પરમિશન પણ એવી વસ્તુ છે કે જેને તમારે અલગ અલગ લોકેશન પર યુઝ, મતલબ અલગ અલગ એપમાં અલગ અલગ જગ્યાએ યુઝ કરવી પડે. તો એવી રીતના એક આવી રીતની એક મેથડ બનાવી નાખી છે, એન્ડ્રોઇડ રન ટાઈમ પરમિશન. હવે એન્ડ્રોઇડ રન ટાઈમ પરમિશનની અંદર કેમ આવું મેં લખ્યું છે સૌથી પહેલી ઇફ કન્ડિશન, તો કે જ્યારે માર્શમેલોની પહેલાના વર્ઝનની અંદર મારી એપ જો રન થતી હોય તો ત્યાં આગળ મારે કોઈ ડાયલોગ શો કરાવવાની રિક્વાયરમેન્ટ નથી. એટલે સૌથી પહેલું મેં ચેક કર્યું છે કે જો બિલ્ડ વર્ઝન જે છે એ એમ, એટલે કે માર્શમેલો હોય અથવા એની કરતા વધારાનું હોય, તો આ વાળી વસ્તુઓ બધી જે આની અંદરની લખેલી છે એ બધી કરવાની છે. શું કરવાની છે? તો કે મેં તમને કીધું આપણે ડેટાબેઝ વખતે આ મેથડ આવી હતી ચેક સેલ્ફ પરમિશન. તો ચેક સેલ્ફ પરમિશન ની અંદર મેં બે પરમિશન પાસ કરી દીધી, રીડ એક્સટર્નલ સ્ટોરેજ, અને એમાં મેં ચેક કર્યું કે ઇફ પેકેજ મેનેજરે મને એ પરમિશન ગ્રાન્ટ કરેલી છે કે નથી. નથી કરેલી તો શુડ રિક્વેસ્ટ ધી પરમિશન. આ જે મેથડ છે એની અંદર મેં પાસ કર્યું કે મારે રીડ એક્સટર્નલ સ્ટોરેજ ની પરમિશન જોઈએ છે. એની માટે શું કર્યું? તો કે એલર્ટ ડાયલોગ બનાવ્યો, એલર્ટ ડાયલોગ ની અંદર હેડિંગ આપ્યું એક્સટર્નલ સ્ટોરેજ પરમિશન ઇઝ રિક્વાયર્ડ, ટાઇટલ આપ્યું પ્લીઝ ગ્રાન્ટ ધ પરમિશન, અને પોઝિટિવ ની અંદર મતલબ કે જે ઓકે બટન છે એની ઉપર જો ક્લિક કરે તો શું કરવાનું છે? તો કે મેનિફેસ્ટ માંથી રીડ એક્સટર્નલ પરમિશન છે તો એનો કોડ લઈ અને એને શેર કરી દેવાનો છે, અને સિમ્પલ ડાયલોગ જે છે એ ડાયલોગને ક્રિએટ કર્યો અને ડાયલોગને શો કરવાનું કામ કર્યું. હવે સપોઝ એવું નથી, મતલબ કે પરમિશન નથી આપેલી યુઝરે, તો મતલબ કે પરમિશન જો ઓલરેડી છે તો સિમ્પલી એને આપણે મેનિફેસ્ટ ફાઇલમાંથી દેખાડીને ડિસ્પ્લે કરાવી દેવાની છે. ધીસ ઇઝ ધ થિંગ. હવે આ મેથડ ક્યારેની છે? આપણે જેમ ઓન એક્ટિવિટી, અરે સ્ટાર્ટ એક્ટિવિટી મેથડની હારે મેં તમને એક બીજી મેથડ એ કીધી હતી કે સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ, એની અંદર ઓન એક્ટિવિટી રિઝલ્ટ એવી તમને એની મેથડ, કોલબેક મેથડ મળતી હતી કે જેની અંદર તમને રિઝલ્ટ મળતો હતો. મતલબ કે જ્યારે તમે એક એક્ટિવિટીમાંથી બીજી એક્ટિવિટીમાં જાઓ છો અને ત્યાં આગળનું કંઈક કરેલી ફંક્શનાલિટીને તમારે આગળની એક્ટિવિટીમાં જોવે છે, તો ત્યાં આગળ આપણે મેથડ યુઝ કરતા હતા સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ, ને એની કોલબેક મેથડ તમને મળતી હતી ઓન એક્ટિવિટી રિઝલ્ટ. એ જ રીતે આની અંદર રીતે પરમિશન માંગવા માટેની જે તમે મેથડ યુઝ કરી એ મેથડ આ હતી કે ચેક સેલ્ફ પરમિશન, ને એની કોલબેક મેથડ આપણને મળે છે ઓન રિક્વેસ્ટ પરમિશન રિઝલ્ટ. આની અંદર તમને રિઝલ્ટમાં મળશે કે તમને કઈ કઈ પરમિશન ગ્રાન્ટ કરી. એટલે અહીંયા આગળ તમારે ચેક કરાવી લેવાનું કે જો પરમિશન મળી ગઈ છે તો ઓકે, ઓકે પરમિશન મળી ગઈ. હવે પછી શું કરવાનું? તો કે એની પછી સ્ટાર્ટ થાય છે આપણું મીડિયા પ્લેયર નું કોડિંગ. તો મીડિયા પ્લેયર નો મેં ઓબ્જેક્ટ અહીંયા ગ્લોબલી બનાવી નાખ્યો છે, પ્રાઇવેટ મીડિયા પ્લેયર એમપી. હવે ઈ એમપી ને ઇનિશિયલાઇઝ કરવાનું ઇઝ ઇક્વલ ટુ ન્યુ મીડિયા પ્લેયર. મીડિયા પ્લેયર ને ઇનિશિયલાઇઝ કરવા માટે સિમ્પલી એટલું જ કરવાનું હોય, મીડિયા પ્લેયર ઇઝ ઇક્વલ ટુ ન્યુ મીડિયા પ્લેયર, મતલબ કે મીડિયા પ્લેયર નો ઓબ્જેક્ટ ને ઇનિશિયલાઇઝ કરવા માટે.
હવે એની પછી નેક્સ્ટ કામ શું કરવાનું છે? તો કે એની પછી મેં એક ક્લાસ બનાવ્યો છે, સોંગ મેનેજર નામનો ક્લાસ, એને મેં ઇનિશિયલાઇઝ કર્યો છે. અને એક યુટિલિટીઝ નામનો મેં એક ક્લાસ બનાવ્યો છે, એને પણ મેં ઇનિશિયલાઇઝ કર્યો. સોંગ મેનેજર જે ક્લાસ છે ઈ શું છે ઈ તમને સમજાવું એક જ મિનિટમાં. અને સાથે સાથે બીજી એક વસ્તુ એવી તમારે અહીંયા આગળ જોવાની છે કે આ જે મારી એક્ટિવિટી છે ને એની અંદર મેં મીડિયા પ્લેયર ડોટ ઓન કમ્પ્લીશન લિસનર એવું લિસનર ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, જેનો જેના યુઝ થી આપણે આપણને ઘણી બધી મેથડ્સ મળશે. અને એક જે સિક બાર મૂક્યો છે એની ઓન સિક બાર ચેન્જ લિસનર, મેં તમને સિક બાર સમજાવ્યું ત્યારે મેં તમને આ લિસનર સમજાવ્યો હતો, તો ઈ લિસનર એ યુઝ કર્યો છે. અને અહીંયા આગળ ઈ જે લિસનર મતલબ કે ઈ જે મારું ઇન્ટરફેસ છે ઈ ઇન્ટરફેસ ને અહીંયા આગળ ઇમ્પ્લિમેન્ટ કર્યો, સોંગ સોંગ પ્રોગ્રેસ બાર ડોટ સેટ ઓન સિક બાર ચેન્જ લિસનર ને અહીંયા આગળ થીસ પાસ કરી દીધો. એટલે શું થાય, મારું જે લિસનર છે ઈ અરે નીચેનું જે સિક બાર છે એને કયું લિસનર એપ્લાય કરવાનું છે ઈ મેં અહીંયા આગળ મેન્શન કર્યું. અને સેટ ઓન કમ્પ્લીશન લિસનર, મીડિયા પ્લેયર નું સેટ આ જે મેં ઉપર લખ્યું હતું ઇમ્પ્લિમેન્ટ કરીને, ઈ લિસનર મીડિયા પ્લેયર ને એપ્લાય કરવાનું હતું એટલે ઈ એને એપ્લાય કર્યું. હવે નેક્સ્ટ વસ્તુ શું જોવાની છે કે આ બે જે ક્લાસ છે ઈ બે ક્લાસ શું છે? તો સૌથી પહેલા મેં એક ક્લાસ બનાવ્યો છે સોંગ મેનેજર નામનો ક્લાસ. સોંગ મેનેજર વાળા ક્લાસ ની અંદર હું તમને લઈ જાઉં. સોંગ મેનેજર વાળો ક્લાસ છે ઈ ક્લાસ નું મેઇન કામકાજ એવું છે કે જે બી સોંગ છે એની મારા ફોનમાં જેટલા બી સોંગ્સ છે ઈ સોંગ્સ ની લિસ્ટ કાઢીને મારે ડિસ્પ્લે કરાવડાવવાની છે. એને હું કોઈક એક લિસ્ટમાં ડિસ્પ્લે કરાવવાનું, મારે ડિસ્પ્લે તો ઠીક લિસ્ટ બનાવી દેવાનું એવું એનું કામકાજ છે. તો આજે મારું સોંગ મેનેજર વાળો જે મારો ક્લાસ છે ઈ ક્લાસ ની અંદર મેં એક કન્સ્ટ્રક્ટર બનાવ્યું. ઈ કન્સ્ટ્રક્ટર ની અંદર હું સિમ્પલી શું પાસ કરું છું કે મારું જે કન્ટેક્સ છે ઈ કન્ટેક્સ મેં પાસ કર્યો છે. અને સાથે સાથે મેં એક લિસ્ટ ઓફ સ્ટ્રીંગ લીધેલું છે જેને મેં ઇનિશિયલાઇઝ કર્યું છે આ કન્સ્ટ્રક્ટર ની અંદર. હવે ઈ કન્સ્ટ્રક્ટર ની અંદર આજે આને જે મેં લિસ્ટ ને ઇનિશિયલાઇઝ કર્યું, સી જોજો આજે છે ને મારું લિસ્ટ એલિમેન્ટ એરે લિસ્ટ ઈ એક લિસ્ટ છે, એટલે કે એની ડેટા ટાઈપ લિસ્ટ છે કે જેની અંદર સ્ટ્રીંગ ટાઈપ ની બધી વેલ્યુઝ હશે અને એનું લિસ્ટ છે. પણ એને જયારે હું ઇનિશિયલાઇઝ કરું છું ત્યારે હું શું પાસ કરું છું, ન્યુ એરે લિસ્ટ અને એની અંદર એરેઝ ડોટ એઝ લિસ્ટ. એની અંદર એક મેં બીજી વસ્તુ પાસ કરી છે, આ શું છે? તો કે આ એરે છે, પાછો એક એરે બનાવેલો છે. ઈ એરે ની અંદર મારી પાસે જેટલા બી સોંગ્સ હશે ઈ એરે ના ફોર્મ માં આવશે અને એને હું લિસ્ટ માં કન્વર્ટ કરી નાખું છું. સમજો વાતને, મેં ડેટા ટાઈપ ને અહીંયા આગળ ચેન્જ કરાવડાવી નાખી. આ જે વસ્તુ છે લિસ્ટ એલિમેન્ટ એની ડેટા ટાઈપ સ્ટ્રીંગ ટાઈપ નો એરે છે, એને મેં કન્વર્ટ કરાવી નાખું છું એરે લિસ્ટ ટાઈપ માં. કેમ? કારણ કે મારે એને લિસ્ટ વ્યૂ માં ડિસ્પ્લે કરાવવું છે તો એના માટે એરે લિસ્ટ ઈઝી પડશે. એટલા માટે તો વેનેવર યુ વોન્ટ ટુ કન્વર્ટ અ પર્ટિક્યુલર એરે ઇન્ટુ એન એરે લિસ્ટ, તો યુ ગેટ અ મેથડ કોલ્ડ એઝ લિસ્ટ. જ્યારે પણ તમારે આ જાવાની મેથડ છે, આને એન્ડ્રોઈડ આરે કોઈ રિલેશન નથી. આ શું છે, તમારે એરે હોય કોઈ પણ એરે, ઈ એરે ને તમારે એરે લિસ્ટ માં કન્વર્ટ કરવું હોય જાવામાં, તો એની માટે એરેઝ ડોટ એઝ લિસ્ટ એવી મેથડ આવે ને એની અંદર તમારે જે બી એરે ને કન્વર્ટ કરવો છે એનું નામ પાસ કરી દેવાનું, એટલે ઈ આખી વસ્તુ એરે લિસ્ટ માં કન્વર્ટ થઈ જશે અથવા લિસ્ટ માં કન્વર્ટ થઈ જશે. તો ધીસ ઇઝ અ મેથડ ઓફ જાવા, અને એન્ડ્રોઈડ આરે કોઈ રિલેશન નથી. પણ એને આપણે એરે લિસ્ટ માં શું કામ કન્વર્ટ કર્યું? તો કે મારે જે લિસ્ટ ડિસ્પ્લે કરવું છે લિસ્ટ વ્યૂ, એની અંદર એરે એરે લિસ્ટ સિમ્પલી તમે પુટ કરાવી શકો એટલા માટે. અને એની અંદર સાથે સાથે એક મેથડ બનાવી છે ગેટ પ્લે લિસ્ટ. ગેટ પ્લે લિસ્ટ નું કામ શું છે, મેં તમને જેમ કીધું કે તમારે તમારા ફોન ની અંદર જેટલી બી MP3 ફાઇલ્સ હોય એનું લિસ્ટ શો કરાવવા માટે ગેટ પ્લે લિસ્ટ નામની મેથડ છે. ગેટ પ્લે લિસ્ટ મેથડ છે ઈ રિટર્ન શું કરે છે? તો કે ઈ રિટર્ન કરે છે એક એરે લિસ્ટ, અને ઈ એરે લિસ્ટ ની અંદર પાછો એક હેશ મેપ છે. સી આ બધી વસ્તુ એવી છે કે તમે લોકો આમ અત્યારના મેં તમને જેમ હંમેશાથી કહું છું ને અત્યારના સાંભળશો ને તોય તે થોડુંક ડિફિકલ્ટ થઈ શકે એમ છે. કારણ કે કેવું છે કે નેસ્ટેડ લિસ્ટ યુઝ કર્યા છે. આ બધી વસ્તુ તમે તમારી કોડ કર્યો કે નહીં મને નથી ખબર કોઈ દિવસ, પણ આ બધી વસ્તુઓ યુઝ એટલા માટે હું કરાવું છું અહીંયા આગળ કે હું હેશમેપ ની અંદર મારે જે સોંગ છે એનું મારે નામ એ જોશે, એની લેન્થ એ જોશે, એનું પાથ એ જોશે. તો ઈ બધી વસ્તુ હું હેશમેપ માં જવા દઈશ, અને પછી ઈ આખા હેશમેપ ને હું એરે લિસ્ટ માં જવા દઈશ. એટલા માટે મેં હેશમેપ નો એરે લિસ્ટ બનાવ્યો છે. સમજો હેશમેપ શેનો છે? તો કે હેશમેપ ની અંદર મારી પાસે બે વસ્તુ જાય છે, સ્ટ્રીંગ, બે સ્ટ્રીંગ જાય છે, અને ઈ આખો એક સોંગ નો હેશમેપ છે એને હું એક એરે લિસ્ટ ની અંદર પુટ કરાવું છું.
એની પછી નેક્સ્ટ કામ છે કે મારે મારી જે સોંગ મતલબ મારું જે જેટલા બી જે બી સોંગ્સ છે એ ક્યાં પડ્યા છે એ ગેટ કરાવવા માટે મીડિયા પાથ મીડિયા પાથ નામનો એક વેરિયેબલ બનાવ્યો છે કે જેની અંદર મેં પાસ કરી દીધું છે સ્લેશ એસડી કાર્ડ અને સ્લેશ મતલબ કે મારા એસડી કાર્ડમાં ની સુધીનો જે મેં પાથ આપેલો હોય એ પાથ આપ્યો છે એના યુઝ કરીને મેં ફાઇલ ક્લાસનો ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ કર્યો ફાઇલ ક્લાસ અગેન ઇટ ઇઝ અ ક્લાસ ઓફ જાવા એન્ડ્રોઇડ ની અંદર આપણે સિમ્પલી યુઝ કરીએ છીએ શેના માટે હોય તો કે કોઈ ફાઇલ જે છે એને ગેટ કરાવવા માટે એટલે એનાથી શું થશે તો કે એક હોમ ફાઇલનો ઓબ્જેક્ટ બનાવ્યો હોમ અને એને મેં ઇનિશિયલાઇઝ કર્યું યુઝિંગ ધી મીડિયા પાથ એટલે મીડિયા પાથ ની અંદર મેં શું પાસ કરેલું છે સિમ્પલી સ્લેશ એસડી કાર્ડ અને સ્લેશ એટલે કે એસડી કાર્ડ જ્યાં ના અંદરમાં જેટલી બી MP3 ફાઇલ્સ આવશે એ મારે ગેટ કરાવી છે એના માટેનો આ કોડ છે પછી શું ચેક કરાયું કે ઇફ હોમ ડોટ લિસ્ટ ફાઇલ્સ જે છે એની અંદર ફાઇલ એક્સટેન્શન ફિલ્ટર મૂક્યું છે ફાઇલ એક્સટેન્શન ફિલ્ટર શેના માટે છે ફાઇલ એક્સટેન્શન ફિલ્ટર ક્લાસ છે કે જેની અંદરથી તમને લોકોને એવું તમે ચેક કરાવી શકશો કે આ જે પર્ટિક્યુલર ફાઇલ છે એની અંદર MP3 ફાઇલ્સ કઈ કઈ છે એ ગેટ કરવા માટે થી તમારા એસડી કાર્ડની અંદર ધેર વિલ બી લોટ્સ ઓફ ફાઇલ્સ અલગ અલગ એક્સટેન્શનની તો એનીમાંથી એ બધી ફાઇલ્સમાંથી જેટલી બી MP3 ફાઇલ છે એ કઈ કઈ છે એ ગેટ કરવા માટે ફાઇલ એક્સટેન્શન ફિલ્ટર ક્લાસ છે એની લેન્થ ઇઝ ગ્રેટર દેન 0 તો શું કરવાનું તો કે જેટલી બી ફાઇલ્સ છે એ ફાઇલ્સમાંથી એક હેશ મેપ બનાવવાનો હેશ મેપ ડોટ પુટ ટાઇટલ કી શું છે આ છે અને એનું વેલ્યુ શું છે તો કે સોંગ નું જે નામ છે એ ગેટ કરાયું સી ફાઇલ ડોટ ગેટ નેમ એટલે તમારું જે સોંગ છે એનું નામ મળ્યું એમાંથી એને સબસ્ટ્રિંગ કરી કેવી રીતે શું કામ સબસ્ટ્રિંગ કરી તો કે સોંગ નું નામ કદાચ બહુ મોટું હોય તો આપણે ખાલી 0 થી 4 સુધીની વેલ્યુ સબસ્ટ્રિંગ ઇઝ અગેન અ મેથડ ઓફ સ્ટ્રિંગ ક્લાસ ધેટ યુ યુઝ ઇન જાવા કે જેનો શું હોય કામ શું હોય એનું તો કે તમે જે ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ આપ્યું હોય અને જે સેકન્ડ આર્ગ્યુમેન્ટ આપ્યું હોય એ બંને આર્ગ્યુમેન્ટની વચ્ચે જેટલી બી સ્ટ્રિંગ આવે એટલી સ્ટ્રિંગ તમને રિટર્ન કરે એટલે શું થશે કે 0 થી આખી જે સોંગનું જે લેન્થ છે એમાંથી -4 કરી નાખો એટલી વસ્તુને એ તમારું સોંગનું નામ તરીકે સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે અહીંયા પાસ કરે છે શેમાં હેશમેપમાં અને હેશમેપની બીજી વેલ્યુ શું મૂકી છે સોંગ પાથ અને એની અંદર ફાઇલ ડોટ ગેટ પાથ એટલે કે તમારું જે સોંગ છે અહીંયા આગળ શું થશે હોમની અંદર એ પર્ટિક્યુલર તમારા એસડી કાર્ડમાં જેટલા બી MP3 ફાઇલ્સ હશે એ બધી ગેટ થઈ પછી એક ફોર લૂપ ચલાવી આ ફોર ઇચ લૂપ છે ફોર ઇચ લૂપની અંદર શું કર્યું તો કે જેટલી બી ફાઇલ્સ છે તમારી એ દરેક ફાઇલની ગેટ નેમ અને ગેટ પાથ ને હેશ મેપ ની અંદર મૂક્યું ને એ આખા હેશ મેપ ને મેં એરે લિસ્ટ ની અંદર મૂક્યું એરે લિસ્ટ કયું છે મારું સોંગ લિસ્ટ અગેન શું છે ધીસ ઇઝ માય એરે લિસ્ટ એ એરે લિસ્ટ ની અંદર મેં વેલ્યુઝ ને પુટ કરી અને આ જે હતું ફાઇલ એક્સટેન્શન ફિલ્ટર એનો એક ક્લાસ બનાવ્યો છે ફાઇલ એક્સટેન્શન ફિલ્ટર ક્લાસ છે એ શું છે આ મારું ઘરનો બનાવેલો ક્લાસ છે ફાઇલ નેમ ફિલ્ટર ઈ એન્ડ્રોઇડ નો ક્લાસ છે જેને મેં ઇમ્પ્લિમેન્ટ કર્યો મતલબ કે ધીસ ઇઝ માય ઇન્ટરફેસ તો મેં અહીંયા આગળ એક ઇનર ક્લાસ બનાવ્યો છે સી આપણે કોઈ એક ક્લાસ હોય એ ક્લાસ ની અંદર ક્લાસ બનાવો દેટ ઇઝ કોલ્ડ એન ઇનર ક્લાસ અમારો જે સોંગ મેનેજર ક્લાસ છે એ અહીંયા પૂરું થાય એની બદલે મેં અહીંયા આગળ અંદર જ એક ઇનર ક્લાસ બનાવ્યો છે મારા ક્લાસ નું નામ છે ફાઇલ એક્સટેન્શન ફિલ્ટર જેને હું અહીંયા આગળ યુઝ કરું છું પણ ફાઇલ એક્સટેન્શન ફિલ્ટર કરે છે શું તો કે એ ઇમ્પ્લિમેન્ટ કરે છે આ ઇન્ટરફેસ ને કયા ઇન્ટરફેસ ને ફાઇલ નેમ ફિલ્ટર ઇન્ટરફેસ ને ફાઇલ નેમ ઇન્ટરફેસ તમે ઇમ્પ્લિમેન્ટ કરો એટલે તમને મેથડ મળે એક એક્સેપ્ટ નામની મેથડ કે જે બુલિયન વેલ્યુ છે અને એની અંદર તમારે રિટર્ન કરાવી દેવાનું છે કે કઈ સ્ટ્રીંગ તો કે જે સ્ટ્રીંગ ધેટ એન્ડ વિથ ડોટ MP3 ઓર જે સ્ટ્રીંગ ધેટ એન્ડ વિથ કેપિટલ MP3 મતલબ કે તમારા સોંગની અંદર તમે જે બી ફાઇલ્સ હશે જેટલા બી સોંગ ફાઇલ્સ હશે એ બધી ફાઇલ્સની એક્સટેન્શન સ્મોલ MP3 અથવા કેપિટલ MP3 હોય એને તમારે ટ્રુ ઓર ફોલ્સ રિટર્ન કરાવી દે એ અહીંયા આગળ એટલે એ ચેક કરે કે સોંગનું જે એક્સટેન્શન છે એ MP3 છે કે નથી અને એની લેન્થ ઇઝ ગ્રેટર દેન 0 તો આ બધી પ્રોસેસ મતલબ કે હેશ મેપ બનાવવાનું અને એરે લિસ્ટ બનાવવાનું કામ જે છે એ બધું થાય છે એટલે આપણે અહીંયાથી વયા જઈએ પાછા આપણા આપણે એ જગ્યાએ જ્યાં આગળ એને કોલ કર્યું હતું મતલબ કે અહીંયા આગળ સોંગ મેનેજરને કોલ કર્યું એની પછી મેં તમને એવું કીધું હજી એક ક્લાસ છે યુટિલિટી ક્લાસનું કામ શું છે તો કે યુટિલિટી ક્લાસ જે છે એની અંદર કેલ્ક્યુલેશન્સ બધા કર્યા છે તેના કેલ્ક્યુલેશન્સ કે તમે લોકો જે પ્રોગ્રેસ બાર દેખાડવાનું છે આપણું સીક બારનું જે પ્રોગ્રેસ છે
ઈ પ્લસ તમે તમારા સિકબારને જમ્પ કરાવીને, મતલબ કે ઈ સિકબારનું જે સર્કલ હોય ને પેલું, એને થંબ કહેવાય. ઈ થંબને તમે જમ્પ કરાવીને કોઈ બીજે લોકેશન ઉપર મૂકો છો, તો એનું જે કેલ્ક્યુલેશન કરવું પડશે, ઈ બધી જ જાતના જે કેલ્ક્યુલેશન હશે, ઈ બધા કેલ્ક્યુલેશન આની અંદર કર્યા છે. કયા કયા છે? મિલી સેકન્ડ ટુ ટાઈમર, એક એવું કર્યું છે ટાઈમરમાં, ચેન્જ કર્યું છે મિલી સેકન્ડમાંથી ગેટ પ્રોગ્રેસ પર્સન્ટેજ, મતલબ કે તમારા સોંગની સપોઝ લેન્થ 4 મિનિટ્સની છે, તો એને પર્સન્ટેજ વેલ્યુ કેટલા થાય એની માટેનું એક મેથડ બનાવીને રાખી છે. પ્રોગ્રેસ ટુ ટાઈમર છે, મતલબ કે જે ટાઈમ, જે આખી સોંગની જે લેન્થ છે એને કેટલા ટાઈમમાં કન્વર્ટ કર્યું, તો એની માટેની આ મેથડ છે. એવી રીતની અલગ અલગ જે મેથેમેટિકલ રિલે વસ્તુઓ છે, એ બધી વસ્તુને મેં યુટિલિટી ક્લાસમાં લખી છે. સી, તમે લોકો તમારું પ્રોજેક્ટ બનાવતો હોય તેની અંદર ઘણી બધી જગ્યાએ આવી બધી વસ્તુઓ આવી શકે કે જે જેને યુટિલિટી, મતલબ કે એવી વસ્તુઓ છે કે જેમાં જેને તમારા એપની, મતલબ કે જે ફંક્શનાલિટી છે એની સાથે રિલેશન નથી, પણ આવી રીતનું કોઈક મેથેમેટિકલ ફંક્શન થાય છે, તો એની માટે હંમેશા આપણે કેમ જેમ એડેપ્ટર ક્લાસ અલગથી બનાવીએ છીએ, ફ્રેગમેન્ટ માટે અલગ અલગ બનાવીએ, તો એ જ રીતે આવી રીતે એક યુટિલિટી ક્લાસ કરીને આવે. અને અહીંયા હું તમને જે દેખાડું ને બધું એક 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 પેકેજની અંદર દેખાડું, બટ એકચ્યુઅલી તમારે એ બધી વસ્તુઓ અલગ અલગ એના પેકેજ બનાવવા પડે. એટલે એક ફ્રેગમેન્ટનો પેકેજ અલગ બને, એક એડેપ્ટરનો પેકેજ અલગ બને, એક યુટિલનો પેકેજ બને, જેની અંદર અલગ અલગ યુટિલિટી ક્લાસીસ ડિફાઇન કર્યા હોય, તમે એક એવું પેકેજ બને કે જેની અંદર આખા એપ્લિકેશન ના રિલેટેડ જેટલું બી કોમન વસ્તુ આવવાની છે ઈ બધી વસ્તુઓ તમે એની અંદર મૂકશો. સો ધીસ ઇઝ ધ વે તમારો આખો પ્રોજેક્ટ બનતો હોય. સો ધીસ ઇઝ ધી યુટિલિટી ક્લાસ કે જેની અંદર આવી રીતના મેથેમેટિકલ ફંક્શન ડિફાઇન કર્યા છે કે મારે અવર 2 મિનિટ કન્વર્ટ કરવું છે, મિનિટ ટુ સેકન્ડ કન્વર્ટ કરવું છે, મિલી સેકન્ડ કન્વર્ટ કરવું હોય તો કે ત્યારે મલ્ટીપ્લાય કરવાનું ને, એવી રીતની બધી વસ્તુઓ જે છે એ ડિફાઇન કરેલી છે. તો ઈ જે મારો ક્લાસ છે એ ક્લાસને મેં અહીંયા આગળ ડિફાઇન કર્યો અને એને ઇનિશિયલાઇઝ કર્યો. હવે એની પછી નેક્સ્ટ વસ્તુ છે સોંગ લિસ્ટ. સી, સોંગ લિસ્ટ શું છે? કે સોંગ લિસ્ટ જે છે ને, ઇટ ઇઝ એન એરે લિસ્ટ ઓફ હેશ મેપ. એટલે આવું આપણે ક્યાં બનાવ્યું? તો કે આપણે સોંગ મેનેજર ક્લાસની અંદર એક મેથડ બનાવી હતી ગેટ પ્લેલિસ્ટ, અને ઈ જે ગેટ પ્લેલિસ્ટ મેથડ હતી એની અંદર આપણે આવું કંઈક કર્યું હતું. તો સોંગ લિસ્ટ ઇઝ ઇક્વલ ટુ સોંગ મેનેજર ડોટ ગેટ પ્લેલિસ્ટ કરો, એટલે જેટલી બી વસ્તુ હતી, મતલબ કે જેટલો જેટલા બી સોંગ્સ હતા તમારા, એ બધા સોંગ્સ એઝ એરે લિસ્ટ તમને મળી જવાના હતા. અને એની સિવાય હવે આટલી વસ્તુ કરી, એની સિવાય હવે સ્ટાર્ટ થાય છે વસ્તુ કે જયારે તમે કોઈ ડિફરન્ટ ડિફરન્ટ બટન્સ ની ઉપર ક્લિક કરો. તો સૌથી પહેલું મેં તમને એવું કીધું હતું કે મેં ઉપર એક રાઈટ હેન્ડ સાઈડ ટોપમાં બટન પ્લેલિસ્ટ હતું, એની ઉપર હું જયારે ક્લિક કરીશ ને તો હું એક પ્લેલિસ્ટ એક્ટિવિટી ની અંદર રીડાયરેક્ટ કરાવી દઉં છું પોતાને. એટલે ઈ એક્ટિવિટી છે એની અંદર શું કરવાનું? તો કે એની અંદર મેં સિમ્પલી હમણાં જે આપણે મેથડ જોઈ ને સોંગ મેનેજર ડોટ ગેટ પ્લેલિસ્ટ, તો ઈ પ્લેલિસ્ટ જે મારે મળે છે ઈ પ્લેલિસ્ટ ને, એટલે કે ઈ મારું આખું એરે લિસ્ટ છે, ઈ આખા એરે લિસ્ટ ને હું શું કરી દઉં છું? તો કે લિસ્ટ એડેપ્ટર ની અંદર આખું એરે લિસ્ટ જે છે ઈ પાસ કરી દઉં છું, અને એના હિસાબથી આખું લિસ્ટ વ્યૂ મારું શો થશે, અને એની પછી જેની ઉપર હું ક્લિક કરું ઈ વાળું જે સોંગ છે ઈ સોંગ પ્લે કરવું છે. એવી રીતનું મેં કર્યું છે. એટલે કે આ જે મારું પ્લેલિસ્ટ એક્ટિવિટી છે ઈ પ્લેલિસ્ટ એક્ટિવિટી ની XML ફાઇલ ની અંદર મારી પાસે સિમ્પલી એક લિસ્ટ વ્યૂ છે. હવે આ લિસ્ટ વ્યૂ જે છે ઈ લિસ્ટ વ્યૂ નું આપણે જે રીતના કામકાજ કરીએ છીએ એ રીતનું બધી વસ્તુઓ ડિફાઇન કરેલી હોય, કે કેવી રીતના શું કહેવાય સોંગ ને ગેટ કર્યા અને એને એડેપ્ટર ની અંદર પાસ કરીને સોંગ ને ડિસ્પ્લે કરાવવાનું. પ્લેલિસ્ટ નું કામ ખાલી એટલું જ છે આ જે એક્ટિવિટી છે એનું. પાછા આવી જઈએ આપણા મેઇન એક્ટિવિટીમાં. મેઇન એક્ટિવિટી ની અંદર ધેર આર ડિફરન્ટ બટન્સ, મેં તમને જેમ કીધું, તો બટન ફોરવર્ડ છે, બટન બેકવર્ડ છે. તો ઈ બે શેના માટે હતું? કે ફોરવર્ડ અને બેકવર્ડ તમારી જે પોઝિશન હતી સોંગની એને 10-10 સેકન્ડ આગળ અથવા પાછળ લઈ જવું હોય એના માટેના બે બટન છે. તો ફોરવર્ડ ની અંદર આપણે શું કર્યું? ઇન્ટીજર એક વેલ્યુ લીધી, કરંટ પોઝિશન ઇઝ ઇક્વલ ટુ એમપી ડોટ ગેટ કરંટ પોઝિશન. સી, મેં તમને હમણાં જે પીપીટી દેખાડી એની અંદર આ મેથડ આવી હતી ગેટ કરંટ પોઝિશન, એ શેના માટે હતી? ટુ ગેટ ધ પોઝિશન ઓફ ધ સોંગ. તમારું સોંગ જે વાગે છે, 4 મિનિટ નું સોંગ છે અને 2.57 સુધી પહોંચ્યું છે, તો એ 2.57 રિટર્ન કરે આ ગેટ કરંટ પોઝિશન. એનો એક વેરિયેબલ બનાવ્યો અને પછી શું કર્યું? કરંટ પોઝિશન પ્લસ સીક ફોરવર્ડ ટાઈમ. સીક ફોરવર્ડ ટાઈમ એટલે શું છે? તો કે સીક ફોરવર્ડ ટાઈમ એટલે 5000 મિલી સેકન્ડ, એવું મેં એક વેરિયેબલ ડિફાઇન કરીને રાખી દીધું છે. એનો મેં એડ કરાવ્યો શેના માટે? તો કે આ ફોરવર્ડ બટન છે, એટલે કે મારા સોંગને 5000 મિલી સેકન્ડ માટે આગળ ફોરવર્ડ કરાવવું છે એના માટે છે, એટલા માટે.
એટલે અહીંયા શું કર્યું પ્લસ સીક ફોરવર્ડ ટાઈમ અને અહીંયા ચેક કરાવું છું કે ઇફ ઇટ ઇઝ લેસ ધેન એમપી ડોટ ગેટ ડ્યુરેશન, મતલબ કે ગેટ ડ્યુરેશન શેના માટે હતું, આખા સોંગ ની લેન્થ ગેટ કરાવવા માટે. તો જો મારા સોંગ ની કરંટ પોઝિશન પ્લસ 5000 મિલી સેકન્ડ જો આખા સોંગ ની લેન્થ કરતા ઓછું હોય તો મારે શું કરાવવાનું છે, તો કે તો મારે મીડિયા પ્લેયર ને સીક ટુ, સીક ટુ શેના માટે હતું, તો કે જેમ મારું મીડિયા પ્લેયર નું જે સોંગ વાગે છે એ સોંગ ને કયા પોઝિશન ઉપર મૂવ કરાવવું છે એના માટેનું. તો સીક ટુ શું કરવું છે, તો કે કરંટ પોઝિશન પ્લસ 5000 મિલી સેકન્ડ, એટલે કે 5000 મિલી સેકન્ડ એટલે કે 5 સેકન્ડ એને ફોરવર્ડ કરાવડાવવું છે એના માટેની આ મેથડ થઈ અહીંયા. ને જો એટલે કે સોંગ જો પૂરું થવા આવ્યું હોય એમાં હજી 5000 મિલી સેકન્ડ એડ થવા માટેની જગ્યા જ ન હોય તો શું કરવાનું છે, તો એને એમપી ડોટ ગેટ ડ્યુરેશન ઉપર મૂવ કરાવી દેવાનું, મતલબ કે સોંગ ને પૂરું કરાવી દેવાનું છે. ખબર પડી? ઈ જ વસ્તુ થઈ આખી, એનું ઊંધી પ્રોસેસ થાય. સેમાં બટન બેકવર્ડ ની અંદર, બટન બેકવર્ડ ની અંદર એ સેમ ઈ જ વસ્તુ કર્યું કે ગેટ કરંટ પોઝિશન ગેટ કરાવી અને પછી શું કર્યું, કરંટ પોઝિશન માઇનસ બેકવર્ડ ટાઈમ. હવે આની અંદર આપણે ચેક કરતા હતા કે જો ઇટ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સોંગ ની લેન્થ, આમાં જોવાનું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો, મતલબ કે સોંગ હજી તમે ચાલુ જ કર્યું હોય અને તમે એને 5000 મિલી સેકન્ડ આગળ કરાવડાવો તો એ ક્યાં વાગવાનું છે. એટલે એ ચેક કરવાનું કે જો ઇટ ઇઝ ઇફ ઈબે નું જે સબસ્ટ્રેક્શન છે ઇટ ઇઝ ગ્રેટર ધેન ઝીરો તો જ તે એને 5000 મિલી સેકન્ડ પાછળ લઈ જવાનું, નીતર શું કરી દેવાનું, નીતર એને ઝીરો પોઝિશન ઉપર લઈ જવાનું. સમજમાં આવી? આ બે બટન થયા. કયા બે બટન થયા? ફોરવર્ડ અને બેકવર્ડ, મતલબ કે તમારે જયારે સોંગ ને થોડું આગળ ફોરવર્ડ કરાવી દેવું છે અથવા થોડું પાછળ ફોરવર્ડ કરાવી દેવું. હવે જે થોડું આગળ અથવા થોડું પાછળ જે હું બોલી, એટલે કે આ જે સીક બેકવર્ડ ટાઈમ અને સીક ફોરવર્ડ ટાઈમ, એ બે મેં મારા ઘરના ડિફાઈન કર્યા છે, 5000 અને 5000. એટલે એ તમારે તમારી રીતે જેટલું બી ફોરવર્ડ ઓર બેકવર્ડ કરાવવું હોય એ તમે ડિફાઈન કરી શકો. ઓકે, એની પછી નેક્સ્ટ વસ્તુ જે છે ધેટ ઇઝ કોલ્ડ બટન નેક્સ્ટ અને બટન પ્રીવિયસ. બટન નેક્સ્ટ થી પ્લેલિસ્ટમાં પડેલું નેક્સ્ટ સોંગ પ્લે થાય અને બટન પ્રીવિયસ થી પ્લેલિસ્ટમાં પડે વાગતું જે સોંગ છે એનાથી આગળનો એક સોંગ જે હોય પ્લે થાય. તો આની અંદર શું છે કે ઇફ કરંટ સોંગ ઇન્ડેક્સ ઇઝ લેસ ધેન સોંગ લિસ્ટ, સોંગ લિસ્ટ એટલે શું છે, આખું જે એરે લિસ્ટ છે એની સાઇઝ માઇનસ વન જો હોય તો શું કરવાનું છે, તો કે પ્લે સોંગ એવી એક મેં મેથડ કોલ કરી નાખી છે અને ઈ મેથડ ની અંદર હું શું પાસ કરી દઉં છું પછી કે મારે કયું જે સોંગ છે એને પ્લે કરાવવું છે, રાઈટ? તો ઈ અહીંયા આગળ મેં પ્લે સોંગમાં પાસ કરી દીધું કરંટ સોંગ ઇન્ડેક્સ, મતલબ કે અત્યારના જે સોંગ વાગે છે એનું ઇન્ડેક્સ પ્લસ વન. હવે આ કરંટ સોંગ ઇન્ડેક્સ જે છે એ ક્યાંથી આવવાનું છે, તો કે સપોઝ સ્ટાર્ટિંગમાં કરંટ સોંગ ઇન્ડેક્સ જે છે એની વેલ્યુ આપણે આપી દીધી હોય ઝીરો, કારણ કે જયારે સૌથી પહેલું સોંગ વાગતું હોય ત્યારે મારી એનું ઇન્ડેક્સ પોઝિશન હશે ઝીરો, એટલા માટે. તો ઝીરો પ્લસ વન એટલે કે ફર્સ્ટ સોંગ વાગી ગયું, પછી કરંટ સોંગ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ કરંટ સોંગ ઇન્ડેક્સ પ્લસ વન. અને સપોઝ એવી રીતનું પોસિબલ નથી, મતલબ કે જો સોંગમાં નેક્સ્ટ સોંગ છેલ્લું સોંગ વાગતું હોય એની પછી કોઈ વસ્તુ પોસિબલ નથી, તો કરંટ સોંગ ઇન્ડેક્સ ને કરી દેવાનું ઝીરો અને ઝીરોથ પોઝિશન ઉપર જે સોંગ હોય એને પ્લે કરાવી દેવાનું. સમજમાં આવી વસ્તુ? હવે આ વસ્તુ થઈ બટન નેક્સ્ટ ની, એનાથી ઊંધી વસ્તુ થશે બટન પ્રીવિયસ ની. અગેન કે બટન પ્રીવિયસ ની અંદર આપણે ચેક કરવાનું કે ઇફ કરંટ સોંગ ઇન્ડેક્સ ઇઝ ગ્રેટર ધેન ઝીરો, તો ચેક તો કયું સોંગ પ્લે કરાવવાનું, કે ઝીરો નથી, ઝીરો ગ્રેટર ધેન ઝીરો એટલે ઝીરો તો છે જ નહીં, એટલે કે પહેલું સોંગ હોય તો ફર્સ્ટ સોંગ માઇનસ વન કરાવી દેવાનું, એટલે કે કરંટ સોંગ ઇન્ડેક્સ ત્યારે શું થઈ જાય, વન, અને એમાંથી એક માઇનસ કરી નાખો, એટલે કે જે સૌથી પહેલું સોંગ હોય ઈ વાગે. અને અથવા બીજું અને સાથે સાથે શું કર્યું, તો કે જે કરંટ સોંગ ઇન્ડેક્સ ની જે વેલ્યુ છે એને અપડેટ કરાવી. કઈ રીતે? તો કે અત્યારે કરંટ સોંગ ઇન્ડેક્સ જે છે ઈ અને માઇનસ વન. અને સપોઝ કરંટ સોંગ ની ઇન્ડેક્સ ગ્રેટર ધેન ઝીરો ન હોય, મતલબ કે જો છેલ્લું પહેલું સોંગ વાગતું હોય, સૌથી પહેલું સોંગ વાગતું હોય ત્યારે આ કન્ડિશન જે છે એ ફોલ્સ થાય, ત્યારે શું કરવાનું, તો કે ત્યારે છેલ્લું સોંગ હોય એ વગાડી આવવાનું. છેલ્લું સોંગ કયું હોય, તો કે પ્લે સોંગ, એટલે કે સોંગ લિસ્ટ, એટલે કે તમારું આખું જે એરે લિસ્ટ છે એની વેલ્યુ એની સાઇઝ અને એમાંથી એક માઇનસ કરી દેવાનું, એટલે તમારી આખી જે એરે લિસ્ટ નું જે છેલ્લું સોંગ હોય એ પ્લે કર્યું અને સાથે સાથે કરંટ સોંગ ઇન્ડેક્સ ની વેલ્યુ ને અપડેટ કરાવડાવી. ખબર પડી અહીંયા સુધીની બધાને? Yes or no?